चार गुण नो प्रश्न बन से आप लाइन सर चार चार गुण ना प्रश्न आया था बराबर। ऋतुस्त्राव ऋतु चक्र એટલે શું? તો આપણે એવું ભણ્યા કે ભાઈ પ્રાઇમેટ જે હોય ચેપ્ટર નંબર 2 માં એવું ભણ્યા હતા કે ભાઈ સજીવો સસ્તન વર્ગની અંદર પ્રાઇમેટ જે કહીએ આપણે પ્રાઇમેટ એટલે જેની અંદર વાનર એપ્સ અને માનવ આમનો સમાવેશ થાય આ લોકોની અંદર વાત કરતા હતા કે એપ્સ વાનર અને માનવ આ પ્રાઇમેટ કહેવાય આમાં જે પ્રજનન ચક્ર જોવા મળતું હોય અને ઋતુ ચક્ર કહીએ નોન પ્રાઇમેટ હોય નોન પ્રાઇમેટ્સ એ પણ ચેપ્ટર 2 માં ભણી ગયેલા હતા આપણે બરાબર કે જે પ્રાઇમેટમાં ના આવતા હોય તો આ કૂતરા બિલાડા બધા એમાં માસિક ઋતુ ચક્ર જોવા ના મળતું હોય ઋતુસ્ત્રાવની જયારે શરૂઆત થાય ને એવાના આરંભમાં શરૂ થાય માદાની અંદર હો નર્મદા ના થાય આવી માદા હોય સસ્તન ની અંદર એમાં સૌ પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યુવાન આરંભે થાય એટલે સમજી લો ને કે 13 વર્ષની આજુબાજુ યુવાન આરંભ તરીકે ઓળખાય અને એને કહેવાય રજોધર્મ જયારે શરૂ થઈ જાય એને રજોધર્મ કાં તો રજોદર્શન પણ કહેવાય બરાબર માસિક ધર્મ તરીકે પણ ઓળખીએ આપણે આને આનાથી શું થાય માદાની અંદર આ શુક્ર થતું હશે જ્યારથી માદાની અંદર આ શરૂ થઈ જાય રજો દર્શન શરૂ થઈ જાય માસિક ઋતુ ચક્ર શરૂ થઈ જાય એટલે સમજી લેવાનું કે સસ્તનમાં એ માદા ગર્ભ ધારણ કરવા માટે સક્ષમ છે બરાબર કેમ કે 14મા દિવસે જે અંડકોષપાત થાય અંડકોષપાત એટલે કે એ પેલો દ્વિતીય પૂર્વ અંડકોષ જે કહેતા હતા ને આપણે એ મુક્ત થાય એ દ્વિતીય પૂર્વ અંડકોષ જે બન્યો ને બસ એ 14મા દિવસે મુક્ત થાય ને હવે જો શુક્ર કોષો આયા તો શું થાય ફલનની ક્રિયા થશે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એની અંદર શુક્રકોષ પ્રવેશ કરે એટલે ફલનની ક્રિયા થાય ફલનની ક્રિયા થાય એટલે ગર્ભનું સ્થાપન થાય તો આ ઋતુચક્ર ગર્ભના સ્થાપન કરવા માટેની જવાબદાર છે બરાબર કેટલા દિવસ ચાલે એ પણ આપણને ખબર છે કે ભાઈ 28 થી 29 દિવસનું ચક્ર છે ચક્રીય ઘટનાઓ જેમ વારંવાર આ પુનરાવર્તન થયા કરે દર મહિનાની અંદર 28 તારીખ 28 તારીખ એટલે 28 દિવસના અંતે પાછું રિપીટ થાય એવું નહીં કે 28 તારીખે જેમ એવું નહીં કોઈ વ્યક્તિ હોય પહેલી તારીખથી શરૂ કર્યું હોય તેના અંદર 28 દિવસ સુધી સળંગ આ ક્રિયા થશે પહેલી તારીખથી લઈને 28 તારીખ સુધીનો સમયગાળો બરાબર કોઈને 5મી તારીખથી ગણવાનું તો 5મી તારીખથી પછી 28 દિવસ ઉમેરી દેવાના બધા સમય અલગ અલગ હોય તારીખ અલગ અલગ હોય દિવસ સરખા હોય બરાબર માટે પ્રથમ ઋતુસ્ત્રાવ અને એના પછીનો બીજો ઋતુસ્ત્રાવ એમની વચ્ચેની જેટલી પણ ચક્રીય ઘટનાઓ થાય એ બધી ચક્રીય ઘટનાઓને ઋતુચક્ર તરીકે ઓળખાય બરાબર તો કઈ કઈ ઘટનાઓ થતી હશે બસ આપણે અહીંયા એ તો ભણવાની છે કેમ કે તમે સવાલનું નામ જ જુઓ ને ઋતુચક્ર કીધું છે પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત થઈ એના પછી જ્યારે બીજું ઋતુસ્ત્રાવ આવવાનું હોય એની વચ્ચે જે સમયગાળો આવ્યો જે ચક્રીય ઘટનાઓ થશે ઢગલાબંધ એટલે કુલ 3 પ્રકારની થાય તો એને કહેવાશે ઋતુચક્ર બરાબર કયા કયા 3 પ્રકારની હોય તો નંબર 1 સ્ત્રાવી તબક્કો પહેલા જ નંબરે જે શરૂ કરીએ આપણે તો ઋતુસ્ત્રાવ તબક્કો તરીકે ઓળખાય 1 થી 5 દિવસનો હોય ઋતુસ્ત્રાવ નામ છે એવું 1 થી 5 દિવસ સુધી સળંગ ચાલે બરાબર આમાં શું થાય નોર્મલી આની અંદર જે માયોમેટ્રિયમ કીધું હતું ને આપણે ગર્ભાશયના સ્તર હતા ને માયોમેટ્રિયમ એન્ડોમેટ્રિયમ પેરીમેટ્રિયમ બરાબર તેમાં જે અંતઃસ્તર હોય એટલે એન્ડોમેટ્રિયમ વચ્ચેના ભાગે આવે માયોમેટ્રિયમ બરાબર અને સૌથી બહારનું સ્તર એટલે પેરીમેટ્રિયમ યાદ કરો આવું કંઈક આવતું હતું હા તો ગર્ભાશયનું અંતઃસ્તર ગર્ભાશય અંતઃસ્તર અંતઃસ્તરનું નામ શું થાય રુધિરવાહિની પણ કેવી થાય ફાટી જાય રુધિરવાહિની એટલે ધમની અને શિરા કહીએ આપણે એ તૂટે આ તૂટી જાય એના પરિણામે શું થાય બ્લડિંગ થાય રુધિર બહાર નીકળશે એટલે એ રુધિર જે હશે યોનિ માર્ગથી બહાર નીકળી જાય યોનિ માર્ગ કહીએ ત્યાંથી બહાર આવશે
બહાર ધકેલા એમ, બરાબર. ઋતુસ્ત્રાવ એટલે કે આ સ્ત્રાવ ત્યારે જ જોવા મળે, ખાસ યાદ રાખજો, આ ત્યારે જ જોવા મળે જયારે અંડકોષ ફલિત ના થયો હોય. અંડકોષ એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ સમજવાનો તમારે, બરાબર. અંડકોષ ફલિત ના થયો હોય તો જ આ શરૂ થાય. જો અંડકોષ ફલિત થઈ ગયો હોય તો આ બંધ થઈ જાય, બરાબર. ઋતુસ્ત્રાવ આનો અભાવ આવ્યો કદાચ કોઈ વ્યક્તિની અંદર, એટલે કે 1-5 દિવસ સુધી આ ક્રિયા ના થઈ તો ગર્ભધારણની સૂચક નિશાની કહેવાય. બ્લડિંગ ના થાય, ઋતુચક્રની શરૂઆત ના થઈ, આ ઋતુચક્રની શરૂઆત કહેવાય, બરાબર. એ ના થયું તો સમજી લેવાનું કે એ વ્યક્તિની અંદર ગર્ભધારણ થયો હોઈ શકે. એક કારણ આ પણ છે કે જેના કારણે ઋતુસ્ત્રાવનો તબક્કો બંધ થઈ ગયો હોય, કાં તો પછી કોઈ સ્ટ્રેસ હોય, તણાવ, કાં તો પછી અસ્વસ્થતા, એટલે સમજી જાઓ ના તંદુરસ્તી, એમ કદાચ તબિયત ખરાબ હોય એમ કોઈ કારણસર. તો આવા ઘણા બધા કારણોથી પણ શું થાય, આ ઋતુસ્ત્રાવનો અભાવ જોવા મળતો હશે. અત્યારે પરીક્ષાઓ ચાલતી હોય, બોર્ડની પરીક્ષાઓ આવે તો આપણને સ્ટ્રેસ હોય, કેમકે આખું વર્ષ કશું વાંચ્યું ના હોય, જલસા કર્યા હોય બાકી, બરાબર. એટલે સમસ્યા શું થાય, ટેન્શન આવી જાય, તો ટેન્શનના કારણે પણ ઋતુસ્ત્રાવ થોડાક વખત માટે બંધ થઈ જાય. સ્ટ્રેસના કારણે પણ કોઈ ખતરનાક બીમારી આવી જાય તો પણ બંધ થઈ જાય, અને આ થયું હોય ગર્ભધારણ તો પણ કોઈ વ્યક્તિમાં બંધ થઈ જશે. તો ઋતુસ્ત્રાવ બંધ થવાના કારણો કીધા એમ, આટલા તબક્કાઓમાં બંધ થઈ શકે છે, બરાબર. નોર્મલી આ સ્ત્રાવ દરમિયાન જે બ્લડિંગ થતું હશે ને, જે રુધિર બહાર નીકળતું હશે ને, એ વધુમાં વધુ 80 ml સુધી હોય, 50-80 ml સુધીનું બ્લડ બહાર નીકળી જાય શરીરમાંથી, બરાબર. હવે એના પછીનો બીજો તબક્કો આવો, જેને પુટિકીય તબક્કો તરીકે ઓળખાય. ઘણા બધા નામ છે આના, તો સેકન્ડ નંબરનો પુટિકીય તબક્કો, અથવા આનું બીજું નામ થાય ફોલિક્યુલર તબક્કો. યાદ રાખજો, ફોલિક્યુલર, હો, ક્યુલર તબક્કો. પુટિકીય તબક્કો અથવા ફોલિક્યુલર તબક્કો અથવા પૂર્વ અંડપાતીય તબક્કો અથવા ઇન્સ્ટ્રોજેનિક તબક્કો. ઇન્સ્ટ્રોજેનિક તબક્કો અથવા પ્રોલિફરેટિવ તબક્કો તરીકે પણ ઓળખાય. પ્રોલિફરેટિવ તબક્કો, બરાબર. ઘણા બધા નામ પડ્યા ને, અથવા પ્રસર્જિત તબક્કો, કેટલા બધા નામ પડ્યા જો, પુટિકીય તબક્કો, ફોલિક્યુલર તબક્કો, પૂર્વ અંડપાત્ય તબક્કો, ઇન્સ્ટ્રોજેનિક તબક્કો, હજુ પણ લખું છું અહીંયા, પ્રોલિફરેટિવ તબક્કો, પ્રોલિફરેટિવ તબક્કો. આ બધા નામ યાદ રાખવાના કામમાં આવેગા. અથવા પ્રસર્જિત તબક્કો, તબક્કો, ખાલી એક જ નામ તમારા ચોપડીમાં નહીં લખ્યું, કદાચ લખ્યું બી હશે, બધા નામ જોકે લખ્યા છે. કેમ આવા નામ પડ્યા એનું કારણ પણ તમને કહું. પુટિકીય તબક્કોનો મતલબ સમજી લેવાનું કે આ તબક્કામાં પુટિકાઓનો વિકાસ થાય. ગઈકાલે આપણે જે ભણ્યા હતા, પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, ગ્રાફ્યમ પુટિકા, એનો વિકાસ થાય, પુટિકાઓ બને, માટેના પુટિકીય તબક્કો કહેવાય. પુટિકાઓ બનવાની જે ક્રિયા થઈ રહી છે માટે એને ઇંગ્લિશમાં ફોલિક્યુલર તબક્કો પણ કહેવાય. ગુજરાતીમાં પુટિક છે, ઇંગ્લિશમાં ફોલિક્યુલર તબક્કો, પુટિકાઓ બનવાની તબક્કો. પૂર્વ અંડપાત્ય તબક્કો, અંડપાત થાય એના પહેલાનો તબક્કો, એટલે એને પૂર્વ અંડપાત્ય તબક્કો કહેવાય. ઇન્સ્ટ્રોજેનિક તબક્કો, ઇન્સ્ટ્રોજન વધુ પ્રમાણમાં ઉત્પન્ન થશે આ તબક્કા દરમિયાન. જંતસ્ત્રાવ કહીએ ને આપણે, ઇન્સ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન, એમાં ઇન્સ્ટ્રોજનની માત્રા વધી જાય માટે ઇન્સ્ટ્રોજેનિક તબક્કો કહેવાય. અથવા તો પ્રસર્જિત તબક્કો કહેવાય, કેમ કે પુટિકાઓનો વિકાસ થતો તબક્કો છે માટે પ્રસર્જિત તબક્કો કહેવાશે, બરાબર. પ્રોલિફરેટિવ તબક્કો તરીકે ઓળખાય છે. પ્રોલિફરેટિવ એટલે આ પણ એક પ્રકારનું ઇંગ્લિશ નામ જ રાખ્યું છે એનું, કે પ્રોલિફરેટિવ, બસ દરેકનો તો ક્યાં અર્થ લેવા જોઈએ એમ, બરાબર. તો આટલા પ્રકારના સવાલના જવાબ થયા બીજા તબક્કાના. હવે આમાં થાય શું, પહેલા તબક્કામાં ઋતુસ્ત્રાવ તબક્કો કીધો, તેમાં બ્લડિંગની ક્રિયા થાય, વધુમાં વધુ 5 દિવસ સુધી થાય, બરાબર. આની અંદર જો આ તબક્કો બંધ થઈ જાય તો ગર્ભધારણની સૂચક નિશાની તરીકે ઓળખાય, આવું બધું આપણે કીધા. પણ આમાં શું થાય, તો ચાલો હવે આની વાત કરીએ. આ તબક્કા દરમિયાન અંડપિંડ જે કહીએ આપણે, એ અંડપિંડ માં પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામશે. પ્રાથમિક પુટિકા
વૃદ્ધિ પામશે ગ્રાફિયન કુટિકામાં વિકાસ થાય ગ્રાફિયન કુટિકા બને ગ્રાફિયન કુટિકાનું નિર્માણ થાય ગ્રાફિયન કુટિકા શું છે ગઈકાલે કીધેલું હતું કદાચ કઈ ખબર હોય તો ભૂલી ગયા હા ચલો મારા જોડે કાગળ પડ્યું છે જોઈ લો પ્રાથમિક કુટિકાઓ આ જે જનન માતૃકોષ હતો એમાંથી પ્રાથમિક કુટિકા બની પ્રાથમિક કુટિકામાંથી દ્વિતીય કુટિકા તૃતીય કુટિકા ગ્રાફિયન કુટિકા તો આ જે ક્રિયા થઈ આખી પ્રાથમિકમાંથી ગ્રાફિયન કુટિકા બનવાની ક્રિયા એ તબક્કાને કુટિકીય તબક્કો તરીકે ઓળખાય બરાબર અને સાથે સાથે આની અંદર જે પેલું સ્તર હતું ગર્ભાશયનું અંતઃસ્તર શું નામ હતું એનું એન્ડોમેટ્રિયમ એનું પણ શું થશે ફરીથી બંધવાનું શરૂ થઈ જાય પુનઃસર્જન થવાની શરૂઆત થાય નવું બનશે એમ એ દિવાલો નહીં બનવાની શરૂઆત થઈ જાય આ તબક્કાની અંદર એ દિવાલો જે નહીં બનવાની જે નવી બની ને માટેના પ્રોલિફરેટિવ પણ કહેવાય અંતસ્તરનો પ્રસાર થયો અંતસ્તર નવું બન્યું ને પુનઃસર્જન થયું માટેના પ્રોલિફરેટિવ તરીકે પણ ઓળખાય બરાબર કુટિકાઓનો વિકાસ થાય છે માટે કુટિકીય તબક્કો ઓળખાય બરાબર આ તબક્કા દરમિયાન આપણા શરીરની અંદર માનવની અંદર તમને ખબર છે કે હાઇપોથેલેમિક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય આ હાઇપોથેલેમિક અંતસ્ત્રાવને કહેવાય GnRH ઓળખો તમે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન આની અંદર બે અંતસ્ત્રાવ LH અને FSH ચેક કરો લ્યુટિનાઇઝિંગ હોર્મોન હા લ્યુટિનાઇઝિંગ અને ફોલિકલ હોર્મોન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ આ બંને જે હશે એટલે કે આપણે કોમન નામ જ બોલીએ કે GnRH જે હોય એ આ તબક્કા દરમિયાન વધે પ્રોલિફરેટિવ તબક્કો કહીએ આપણે એ દરમિયાન શું થાય વધે અને આનું પ્રમાણ વધે એટલે પુટિકાઓનો વિકાસ થતો જાય પુટિકાઓનો વિકાસ થતો જાય એટલે પુટિકાની જે દિવાલ હોય પુટિકાની દિવાલો એમાંથી ઇન્સ્ટ્રોજન બને ઇન્સ્ટ્રોજન બને છે શબ્દ સાંભળો હું શું બોલું છું ભાઈ આ અંતસ્ત્રાવ હાઇપોથેલેમિક છે એટલે કે હાઇપોથેલેમસ માંથી ઉત્પન્ન થાય તો ખબર હોવી જોઈએ આપણને બરાબર અને આ અંતસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિ છે હે ને GnRH RH રિલીઝિંગ હોર્મોન થાય અને રિલીઝિંગ હોર્મોન તો હાઇપોથેલેમિક છે એટલે હાઇપોથેલેમસ માંથી GnRH ઉત્પન્ન થાય અને GnRH પિટ્યુટરી માંથી LH અને FSH ઉત્પન્ન કરે અને આ અંતસ્ત્રાવની અસર હેઠળ પુટિકાઓનો વિકાસ થાય એટલે પુટિકાઓ જેમ જેમ બનતી જાય તેમ તેમ એની દિવાલોમાંથી ઇન્સ્ટ્રોજન નામનો અંતસ્ત્રાવ બને તો ઇન્સ્ટ્રોજન અંડપિંડમાંથી ઉત્પન્ન થયો કહેવાય હા ઇનડાયરેક્ટલી તો એવું જ કહેવાય ને પુટિકાઓ સમાયેલી હોય અંડપિંડમાં હોય ને પુટિકાઓ ઇનડાયરેક્ટલી તો એવું જ કહેવાય ને કે ઇન્સ્ટ્રોજન સમજ ઉત્પન્ન થતો હશે તો અંડપિંડમાંથી સમજી ગયા હું શું બોલું છું ક્યાંથી ઉત્પન્ન થાય છે તો હવે જેમ જેમ ઇન્સ્ટ્રોજન વધતો જશે એટલે આ ઇન્સ્ટ્રોજન નો સ્ત્રાવ વધતો જાય એટલે પુટિકાઓમાંથી શું બનતું હશે ગ્રાફિયમ પુટિકાઓનું નિર્માણ થતું જશે બરાબર ક્યાં સુધી આ વધ્યા કરે આની શરૂઆત છઠ્ઠા દિવસથી થઈ જાય તો છેક 13 દિવસ સુધી વધે હવે 14મો દિવસ આવશે ને સાંભળો ધ્યાનથી 14મો જે દિવસ આવે ને એટલે 14મા દિવસની અંદર LH જે હશે LH ખૂબ જ વધી જાય ખૂબ જ વધે FSH કરતા LH ની માત્રા વધી જાય આપણી પાસે બે સ્તર હતા LH અને FSH બરાબર તો FSH કરતા LH એટલા બધા વધી જશે કે જે એને LH ની પરાકાષ્ઠા કહેવાય FSH કરતા LH પુષ્કળ માત્રામાં વધશે એટલે પેલા જે ગ્રાફિયન પુટિકા કહીએ આપણે સાંભળો ધ્યાનથી ગ્રાફિયન પુટિકા જે કહીએ આ પુટિકા ફાટી જાય અને એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય એટલે કે અંડકોષ મુક્ત થાય અને આ ક્રિયાને શું કહેવાય છે અંડકોષપાત બરાબર કયા દિવસે થયું અંડકોષપાત 14મા દિવસે થયો કેમ કે 14મા દિવસે LH ખૂબ જ માત્રામાં વધી હશે FSH કરતા LH ની માત્રા એટલી બધી વધી ગઈ હશે કે LH જે હશે ને આ ગ્રાફિયમ પુટિકાને ફાડી કાઢે એટલે ગ્રાફિયમ પુટિકામાંથી પેલો અંડકોષ મુક્ત થશે માટે એને 14મા દિવસના અંડકોષ પાત તરીકે ઓળખાય અને આ ક્રિયાને LH ની પરાકાષ્ઠા કહેવાય LH ની પરાકાષ્ઠા એટલે હાઈ લેવલનું એમ LH બરાબર તો આ થઈ ગયો પુટિકીય તબક્કો આટલી ઘટનાઓ થાય પુટિકીય તબક્કાઓમાં ફરીથી બોલંતી આ તબક્કાની શરૂઆત થાય છઠ્ઠા દિવસથી કેમ કે 1-5 દિવસ ઋતુસ્ત્રાવ તબક્કો હતો એટલે છઠ્ઠા દિવસથી શું થશે GnRH ઉત્પન્ન થશે એની હાજરીમાં LH અને FSH ઉત્પન્ન થશે
આ લોકો વધતા જશે એટલે પુટિકાઓનો વિકાસ થશે, એટલે પુટિકાઓ દિવાલમાંથી ઇન્સ્ટ્રોજન બન્યા કરશે, બરાબર. આ સાથે સાથે આની સાથે સાથે જે પેલું એન્ડોમેટ્રિયમ હતું, એન્ડોમેટ્રિયમ અંતસ્તર જે હતું, એ અંતસ્તરનું પણ શું થશે? પુનઃસર્જન, બરાબર, પુનઃપ્રસાર થશે. એટલે પ્રોલિફરેટિવ તબક્કો કીધેલો હતો આપણે. આ બધી ઘટનાઓ સાથે સાથે ક્રિયાઓ છે. ઓકે, હવે 14મો દિવસ આવે, જેમ જેમ આ 6, 7, 8, 9, 10, 11, 12, 13 દિવસ સુધી આ બધું થયા કરે, ગ્રાફિયમ પુટિકા બની ગઈ હોય, બરાબર, 13 દિવસ સુધીમાં. અને 14મો દિવસ આવે એટલે એલએચ એટલી બધું વધી ગયું હશે, એફએસએસ કરતા એલએચ ની માત્ર પુષ્કળ હશે કે એલએચ જે હશે એ આ ગ્રાફિયમ પુટિકાને ફાડી કાઢે 14મા દિવસે. એટલે ગ્રાફિયમ પુટિકા જે હશે ફાટી જશે, એટલે એમાંથી શું થશે? અંડકોષ મુક્ત થાય, માટે એને કહેવામાં આવતું હશે અંડકોષપાત. તો 14મા દિવસને અંડકોષપાત કહેવાય, બરાબર. તો 6 થી 13 દિવસ સુધી આ તબક્કો કહેવાય, 14મા દિવસને અંડકોષપાત કે તબક્કો કહેવાય. હવે આપણે આગળ વધીએ છેલ્લો તબક્કો, ત્રીજો તબક્કો, ઋતુસ્ત્રાવી તબક્કા પછીનો. એક મિનિટ, હા, સ્ત્રાવી તબક્કો અથવા તો લુટિયલ તબક્કો, આના પણ ઘણા બધા નામ છે, આપણે લખતા જઈએ. ત્રીજો નંબર શું કીધું આપણે? સ્ત્રાવી તબક્કો અથવા લુટિયલ તબક્કો અથવા અથવા આના પછીનો પ્રોજેસ્ટેરોનિક તબક્કો. પ્રોજેસ્ટેરોનિક તબક્કો અથવા પશ્વ અંડપાત્ય તબક્કો. પેલો પૂર્વ હતો વાયરો પશ્વ તબક્કો. આટલા સવાલ થયા. તો આ તબક્કાની શરૂઆત થાય 15મા દિવસથી, કેમ કે 14મો દિવસ તો અંડકોષપાત હતો, બરાબર. 15મો જે દિવસ આવે ત્યાંથી શરૂઆત કરીએ આપણે. હવે હવે સાંભળજો, આ તબક્કામાં થાય શું? અહીંયા તો ગ્રાફિયમ પુટિકા જે ફાટી ગઈ હતી ને 14મા દિવસે, તો ગ્રાફિયમ પુટિકા ફાટી ગઈ હતી, પુટિકા ફાટી ગયેલી હોય, બરાબર. તો આ ફાટી ગયેલી ગ્રાફિયમ પુટિકાનું નામ બદલી ગયું, બંધારણ બદલાઈ ગયું બની ગયું. તો કોર્પસ લુટિયમ ની જે દિવાલો હશે ને, એ દિવાલો માંથી પ્રોજેસ્ટેરોન કહીએ, અંતસ્ત્રાવ પણ બદલાઈ ગયો, પેલા ઇન્સ્ટ્રોજન હતો, હવે આવશે પ્રોજેસ્ટેરોન. આ અંતસ્ત્રાવ ની માત્રા વધશે, આ વધે, બરાબર. કોર્પસ લ્યુટિયમ જે હશે એમાંથી આની માત્રા વધતી જશે. સાંભળો, આની માત્રા વધતી જાય પ્રોજેસ્ટેરોનની માત્રા, એટલે ગર્ભાશયની અંદર જે એન્ડોમેટ્રિયમ અને માયોમેટ્રિયમ કીધા હતા ને, જે અંતઃસ્તર અને મધ્યસ્તર કહીએ ને, એ અંતઃસ્તર અને મધ્યસ્તર વધુ મજબૂત બનશે, વધુ જાડું બનશે, બરાબર. કે જેના પરિણામે કદાચ ફલનની ક્રિયા થઈ, એટલે કે શુક્રકોષ અંડકોષ જે હશે એનું સ્થાપન થયું, બરાબર. તો પછી એ ગર્ભસ્થાપન માટે ની તૈયારીઓ પૂરી કરશે. ગર્ભસ્થાપન કરવું હોય તો ગર્ભાશયની દિવાલમાં ગર્ભસ્થાપન થાય માયોમેટ્રિયમમાં, બરાબર. તો એ ગર્ભાસ્થાન ગર્ભસ્થાપન કરવા માટે પ્રોજેસ્ટ્રોન શું કરશે? ગર્ભાશયની દિવાલોને પાછી મજબૂત બનાવશે, જાડી બનાવશે, રુધિરવાહિનીથી ભરપૂર બનાવશે, કે જેથી કદાચ ગર્ભાશયનું સ્થાપન થાય તો ગર્ભને પોષણ પૂરતી માત્રામાં મળી રહે, એનો મુખ્ય ઉદ્દેશ છે, બરાબર. એટલે આપણે વિચારો કે 15મા દિવસથી શરૂ થાય તો 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 23 દિવસ સુધી આ તબક્કો ચાલુ રહે, સ્ત્રાવી તબક્કો ચાલુ રહે, બરાબર. હવે 23 દિવસ પછી શું થાય? 23મા દિવસ પછી શું થશે? એટલે કોર્પસ લુટિયમ જે બોલ્યા હતા આપણે, આનું વિઘટન થાય, આનું વિઘટન થવાની શરૂઆત થાય, એટલે કોર્પસ લુટિયમ ધીમે ધીમે વિઘટિત થશે. હવે તમને ખબર છે કે કોર્પસ લુટિયમ પોતે વિઘટિત થાય તો કોનો સ્ત્રાવ ધીમે ધીમે ઘટે? પ્રોજેસ્ટેરોન. ની માત્રા પણ કેવી થાય? ઘટવા લાગશે, ઘટી જશે, બરાબર. પ્રોજેસ્ટેરોન ની માત્રા ઘટવા લાગશે. હવે તમને ખબર છે કે અહીંયા આ જે પુટિકાઓ હતી એમાં આ પુટિકાઓની દિવાલમાંથી ઇન્સ્ટ્રોજન બનતો હતો ને, પુટિકાઓ તો 13મા દિવસે તો નાશ પામી હતી, પુટિકાઓ તો 13મા દિવસે નાશ પામી ને, કેમ કે ગ્રાફિયમ પુટિકા તો 14મા દિવસે ફાટી ગઈ હતી, બરાબર. એટલે ઇન્સ્ટ્રોજન પણ બંધ થઈ ગયો હતો, અંતસ્ત્રાવ આ પણ બંધ થઈ ગયેલો હતો, બરાબર. સાથે સાથે 23મા દિવસ પછી કોર્પસ લુટિયમ પણ બંધ થઈ જવાનું,
એટલે કે વિઘટન પામશે એટલે પ્રોજેસ્ટ્રોનની માત્રા પણ ઘટવા લાગશે, એટલે પાછું તબક્કો આવશે. કયો તબક્કો આવશે? ઋતુસ્રાવ્ય તબક્કો. મતલબ કે 23, 24, 25, 26, 27, 28 દિવસ સુધીમાં કોર્પસ લ્યુટિયમ નાશ પામ્યું હશે. 28માં દિવસે સુધી આ કોર્પસ લ્યુટિયમ કમ્પ્લીટ નાશ પામી જાય, માટે પ્રોજેસ્ટ્રોન પણ ઉત્પન્ન થતો બંધ, ઇન્સ્ટ્રોજન પણ ઉત્પન્ન થતો બંધ, પેલા એલએચ અને એફએચએચ પણ ઉત્પન્ન થતા બંધ, એટલે એક પણ અંતસ્ત્રાવ હાજર નહીં હોય. એક પણ અંતસ્ત્રાવ હાજર નહીં હોય એના પરિણામે પાછો આ તબક્કો શરૂ થઈ જશે. 28 દિવસ પછી પાછું ફરતી 1-5 દિવસ ગણવાના. તો એક પણ અંતસ્ત્રાવ હાજર ના હોવાથી જે ગર્ભાશયનું અંતસ્તર હશે કે જે ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ માયોમેટ્રિયમ કહીએ કે જેનું સ્થાપન કોણ કરતું હતું, એની જાળવણી કોણ કરતું હતું? અંતસ્ત્રાવ. પણ અંતસ્ત્રાવ તો છે જ નહીં, અંતસ્ત્રાવ ના હોય એટલે આ બધું ફાટી જશે, તૂટી જશે, પાછું બ્લડિંગ ચાલુ. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? પાછું આ 5 દિવસ સુધી ચાલશે, પાછું 6 દિવસે શું થાય, પેલા એલએચ અને એફએચએચ વધવાનું ચાલુ થઈ જશે, બરાબર? પાછું આ લોકોનું પ્રમાણ વધશે, આ પ્રમાણ વધે એટલે પુટિકાઓ વધે, પુટિકા વધે ઇન્સ્ટ્રોજન વધે, ઇન્સ્ટ્રોજનના પરિણામે ગ્રાફિયમ પુટિકાઓ બનવાની શરૂઆત થાય, 14માં દિવસે ગ્રાફિયમ પુટિકા ફાટી જાય, એટલે અંડકોષ પાત કહીશું આપણે. હવે 14 દિવસ સુધી ગ્રાફિયમ પુટિકા હતી, હવે 14માં દિવસે ગ્રાફિયમ પુટિકા નાશ પામી એટલે ઇન્સ્ટ્રોજન બંધ, બરાબર? પણ હવે 14માં દિવસે કોણ બની ગયું હશે? કોર્પસ લ્યુટિયમ બની ગયું હશે. આમાંથી ગ્રાફિયમ પુટિકામાંથી કોણ બની જાય? કોર્પસ લ્યુટિયમ બની ગયું હશે. આ કોર્પસ લ્યુટિયમની દિવાલોમાંથી શું થતું હશે? પ્રોજેસ્ટ્રોન. પ્રોજેસ્ટ્રોન ગર્ભાશયની દિવાલમાં પછી શું બનાવશે? જાડી બનાવશે, મજબૂત બનાવશે ગર્ભસ્થાપન માટે, બરાબર? પણ 23 દિવસ સુધી કોર્પસ લ્યુટિયમ રહે, 23માં દિવસ પછી કોર્પસ લ્યુટિયમનું શું થાય? વિઘટન થઈ જાય, એટલે ધીમે ધીમે પ્રોજેસ્ટ્રોનની માત્રા પણ કેવી થાય? ઘટવા લાગે. 28માં દિવસ એવો આવશે, 28માં દિવસ પછીનો દિવસ એવો આવશે કે જેમાં એક પણ અંતસ્ત્રાવ હાજર નહીં હોય, પરિણામે પાછું દિવાલો તૂટી જશે ગર્ભાશયની, એટલે પાછું ઋતુસ્ત્રાવ ચાલુ. આમ દર 28 દિવસે આ સાયકલ ચાલ્યા કરે, આ ચક્રીય ઘટનાઓ થયા કરે, માટે આને ઋતુચક્ર કહે છે. બરાબર સમજ્યા? હા સર. હવે એક બીજી વાત સાંભળો, ક્યાં સુધી ચાલે ઋતુસ્ત્રાવ? કોઈ પણ વ્યક્તિ હોય, માનવ હોય, તો માનવમાં ક્યાં સુધી ચાલે? તો 50 વર્ષની ઉંમરની આસપાસ જોવા મળે, 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય. અને આ બંધ થઈ જાય એટલે મોનોપોઝ અવસ્થા કહેવાય. મેનોપોઝ અવસ્થા તરીકે ઓળખાય, બરાબર? અને શરૂ થાય તો રજો દર્શન, આપણે એવું કીધું ને, 13 વર્ષે શરૂ થાય, 12-13 વર્ષની ઉંમરે શરૂ થાય તો રજો દર્શન, અને આને રજો નિવૃત્તિ કહેવાય. રજો નિવૃત્તિ થઈ ગઈ, મતલબ કે ઋતુસ્ત્રાવ બંધ થઈ ગયો, એટલે કે ઋતુચક્ર બંધ થઈ ગયું. તેનો મતલબ એવો થાય કે આ સ્ત્રી હવે માં ના બની શકે, ગર્ભધારણ ના કરી શકે, બરાબર? ચક્રીય ઋતુસ્ત્રાવ ચાલુ રહેતો હોય ને, એનો મતલબ એવો થાય કે એ સ્વાસ્થ્યનું નિશાની છે, સામાન્ય પ્રજ્ઞાનની અવસ્થાનું સૂચક નિશાની કહેવાય, કે ભાઈ એ વ્યક્તિ તંદુરસ્ત છે. ભાઈ ધીમે ધીમે શું થાય? મોનોપોઝ અવસ્થા આવતી જશે એટલે ગર્ભધારણની શક્યતા બને, એટલે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય પૂરું એમનું, બરાબર? એટલે સ્ત્રીઓની અંદર 50 વર્ષની આજુબાજુ સુધી ચાલશે. કેટલાક લોકોને 48 વર્ષે પણ બંધ જાય, કોઈને 46 વર્ષે બંધ થાય, કોઈને 49 વર્ષે બંધ થાય, એટલે બધામાં અલગ અલગ સમયગાળો હોય મોનોપોઝનો. That's all. કોઈ પ્રશ્ન હોય તો બોલો. હવે હું ચોપડી ચલાવીશ. ચોપડી તો મેં જોકે તમને વાંચવા જ આપીએ, પણ આકૃતિ આવે એટલે આકૃતિમાં તમને સમજાવવી પડે. તો આ છે આપણી આકૃતિ. પર હું થોડોક ખસેડું મોબાઈલ, બરાબર? જો આ આકૃતિ દોરવાની છે નહીં, કામ ખુલીને સાંભળી લો, પણ આ આકૃતિ મોઢે કરવાની છે. મોઢે કરવાની એટલે કોઈ દોરીને આવશે અને તમને એની અંદર આ નામ ઉડાડી દીધું હશે, કાં તો એલએચ કાઢી નાખ્યું હશે, કાં તો એફએસએચ કાઢી નાખ્યું હશે, બરાબર? કોર્પસ લ્યુટિયમ નહીં લખ્યું હોય તમારે લખવાની વારી આવશે, કાં તો અહીંયા પ્રોલિફેરેટિવ તબક્કો કાઢી નાખ્યો હશે એ તમારે લખવાની વારી આવશે. એટલે આને ખાલી ધ્યાનથી જોવાની છે શું આકૃતિ બતાવે છે. બાકી હું જો બોલ્યો તો તમારે થિયરીકલ લખેલું છે, તમારે વાંચવાનું જ છે, બરાબર? સ્કૂલ ચાલુ હોત તમારી સામે જ વંચાવત તમને, એ તો આપણો નિયમ જ છે, ચલાવ્યા પછી વંચાવવાનું, પછી સત્ય નહીં એવું, બરાબર? જુઓ અહીંયા દિવસો આપ્યા છે, હું તમને આકૃતિ સમજાવી દઉં. કુલ 28-29 દિવસ સુધી લખેલું, જો 28મો દિવસ ખાઈ ગયા લાગે મારા બેટા, 29મો ઉઠાડી દીધું. વિચારો આવડી મોટી એનસીઆરટી સંસ્થાઓ અને આવી એવી ભૂલો કરે. શરૂઆતનો સાંભળો પેલા, એકી સંખ્યામાં લખ્યા એટલા માટે. હા બરાબર છે સર, બરાબર છે, એકી સંખ્યામાં લખ્યા છે. 1-5 દિવસ આવ્યો, આ 1-5 દિવસ ઋતુસ્ત્રાવ કીધો આપણે, મતલબ કે આ વખતે પેલી શું થાય, દિવાલો ફાટી જાય, માટે આ બધું તમે જો બ્લડિંગ થવાનું ચાલુ થઈ જાય, બરાબર? કેમ કે એ વખતે કશું હાજર ના હોય,
કુટિકા ઉબુટિકાનો કે વિકાસ થાય ને એટલે એક પણ અંતસ્ત્રાવ હાજર ના આવે, બધું જીરો હોય. જો અહીંયા પ્રોજેસ્ટેરોન, ઇન્સ્ટ્રોજન, એલએચ, એફએસએચ બધાનું સ્તર ઓછું હોય, માટે એક થી પાંચ દિવસ સુધી આવું થાય. પછી છઠ્ઠા દિવસથી શરૂ થાય તો છેક 13 દિવસ સુધી પ્રસર્જિત તબક્કો, કુટિકીય તબક્કો, પ્રોલિફરેટિવ તબક્કો તરીકે ઓળખાય. એ તબક્કા દરમિયાન તમે ધ્યાનથી જો ઉપરના ભાગે એલએચ અને એફએસએચની માત્રા ધીમે ધીમે વધતી જાય છે, પરિણામે એ આવશે કે આ કુટિકાઓનું પ્રમાણ વધશે. કુટિકાઓનો વિકાસ થાય એટલે એની દિવાલોમાંથી ઇન્સ્ટ્રોજન વધશે. તો જો પ્રોજેસ્ટ્રોન કરતાં ઇન્સ્ટ્રોજનની માત્રા વધારે બતાવી છે, કેમ કે કુટિકાઓની દિવાલમાંથી એ બનશે, બરાબર. એટલે સરસ મજાની પુખ્ત પુટિકા બને, ગ્રાફિયમ પુટિકા બની. હવે 14મો દિવસ વચ્ચોવચ આપે, જો લાઈન ઊભી કરી, આ 14મા દિવસની લાઈન છે. 14મા દિવસે શું થાય, અંડપાત. અંડપાતનો મતલબ શું થાય, ગ્રાફિયમ પુટિકા ફાટી ગઈ એટલે આ રીતે પૂરું અંડકોશ મુક્ત થઈ ગયો, જોવા બરાબર. એટલે આને કહેવાય અંડપાત. હવે આવું કેમ થયું, કેમ કે તમે ધ્યાનથી જોવા એલએચ ની પરાકાષ્ઠા છે ને, એફએસએચ કરતા એલએચ બહુ જ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ એલએચ એટલે બધું ઉત્પન્ન થતું હશે ને કે જેની હાજરીમાં આ ગ્રાફિયમ પુટિકા ફાટી જશે. એટલે 14મા દિવસે એલએચ ની પરાકાષ્ઠા જોવા મળે, બરાબર. હવે શું થાય, 15મા દિવસથી શરૂ થાય તો છેક 23-24 દિવસ સુધી તમે ધ્યાનથી જુઓ પેલું શું થશે, કોર્પસ લુટિયમ મજબૂત છે ને, મોટું છે. ખાલી રહેલી ગ્રાફિયમ પુટિકાને કોર્પસ લુટિયમ કહેવાય. હવે આ કોર્પસ લુટિયમ જે હશે ને એ મોટું છે, માટે એમાંથી ઉત્પન્ન થતો પ્રોજેસ્ટ્રોન જોઈ લો કેટલો બધો ઊંચો થઈ રહ્યો છે. હવે આની માત્ર વધી જશે એટલે પેલી દિવાલો પણ કેવી થશે, નવી બનશે. માટે ગર્ભાશયની તમે જુઓ નવી દિવાલો બની, રુધિરવાહિનીઓ ભરાઈ, માટે જાડુથી માટે લાલ રંગ એકદમ બતાવ્યો છે, મજબૂત છે, બરાબર. હવે 23 દિવસ પછી તમે, મેં તમને શું કીધું, કોર્પસ લુટિયમ વિઘટન પામવાનું, તો ધીમે ધીમે એનું કદ ઘટે. જુઓ હવે એ કદ ઘટે તો સિમ્પલ વસ્તુ, સર માઈક બંધ થઈ ગયું. હા બંધ થઈ ગયું, એટલે કોલ આવ્યો હતો ને એટલા માટે. હવે અવાજ આવ્યો ને? હવે કોર્પસ લુટિયમ ધીમે ધીમે વિઘટિત થાય, કોર્પસ લુટિયમ વિઘટિત થાય એટલે એને દિવાલમાંથી બનતો પ્રોજેસ્ટ્રોન પણ કેવો થાય, ઓછો થઈ જવાનો. ઓછો થઈ જાય ધીમે ધીમે પાછું શું થશે, અહીંયા 29 દિવસ જે આવશે એ વખતે પાછું એક પણ અંતસ્ત્રાવ નહીં હોય, જોઈ લે નીચેના ભાગે, અહીંયા પાછળના ભાગે આ બધા અંતસ્ત્રાવ ઓછા થઈ જાય. એટલે પાછું શું થશે, 1-5 દિવસ આવી ગયો પાછા, અહીંયા બતાવ્યું છે એકદમ આછો ભાગ, એટલે પાછું ઋતુસ્ત્રાવ શરૂ. વધુ માં વધુ 80 ml સુધી લોહી બહાર આવશે, ફ્લડિંગ થાય, વધુ માં વધુ 80 ml, બરાબર. કોઈ પ્રશ્ન હોય તો બોલો, ને તો હું આગળ નીટ ચલાવું. આનું નહીં, અંડરકોષનો, કારણ કે આનું નીટ બધું અંદર આવી જ ગયેલું છે. બોલો કોઈ પ્રશ્ન ખરો? ના સર. ના, મતલબ એવું થાય કાં તો તમે લોકો બહુ હોશિયાર છો, કાં તો હું ખતરનાક ભણાવી રહ્યો છું એમ જોરદાર, કે એક જ ધડકે તમને આવડી જાય, કાં તો બે હોય, બે બંને હશે. અંડકોશ ના પ્રકારો, અંડકોશ ના પ્રકારો, ટાઈપ ઓફ એગ્સ, અલગ અલગ પ્રકારના ઈંડા હોય, બરાબર. કયા કયા પ્રકારના હોય, તો નંબર એક જળદીહીન, એટલે કે જળદી વગરના, જળદી જ ના હોય ઈંડાની અંદર. ઉદાહરણ તરીકે મનુષ્યનો, માનવનો અંડકોષ, માનવ અંડકોષ જળદી જોયું તમે લોકોએ? ઈંડાની મરઘીના ઈંડા નહીં લાવતા, માથા નાખવા માટે મેંદી નાખીએ ત્યારે નાખે ઈંડું, તો તમે ફોડો અત્યારે શું નીકળે આજુબાજુથી, બધું ચીકણો ચીકણો પદાર્થ નહીં નીકળતો બધો ઈંડાની, બસ એ જે ઈંડું એને બાફી દો ને, તમે ઈંડાને બાફી દેશો ને તો ઈંડાના બાફાથી એનો બધો ભાગ છે ને એકદમ સફેદ ભાગ છે ને એકદમ પેલો કોચો બટેકા જેવો થઈ જશે. જોજો અને વચ્ચેના ભાગે પીળો ભાગ છે, જે પીળો ભાગ છે ને એ મેઇન ગર્ભ છે, એ યુગ્મન જ છે, એ કોષ છે, સેલ છે. અને એની આજુબાજુ જે સફેદ ભાગ જોવા મળે ને, ગઢ જોવા મળે ને, બસ એ જળદી છે. બાફેલું ઈંડું જોયું કદી, બાફેલું ઈંડું? ના ના સર. હા હા હા, બાફી દો ને તો એકદમ સફેદ સફેદ ગળ કે માવો બની જશે, બસ એ જળદી છે, એવી જ જળદી. અને વચ્ચે જે તમે પીળો પીળો ભાગ જોઈ શકો છો ને, કે જેને આપણે આમલેટ બનાવી દઈએ, બરાબર, એ ભાઈ હું સ્વામિનારાયણ છું, જે આમલેટ બનાવી દઈએ ને આપણે, બસ એના સુધી આમ આવતું યુગ્મન જ, એમાંથી ઈંડામાંથી બને, મરઘું બને,
આપણે કોષને જ ચાપટી ગયા, પુષ્કળ પ્રોટીન હોય એની અંદર. તો આપણો માનવની અંદર એવું ના હોય, માનવના અંડકોષમાં એવું કે જરદી બરદી ના આવે, માટે જરદીહીન કહેવાય. બરાબર. પછી બીજો નંબર આવશે અંડકોષના પ્રકારમાં સૂક્ષ્મ જરદીય અંડકોષ. એટલે સમજી ગયા તમે લોકોએ, સૂક્ષ્મ જરદીય અંડકોષ મતલબ કે જરદી હોય પણ ખૂબ જ ઓછા પ્રકારની હોય, ખૂબ જ ઓછા પ્રમાણમાં જરદી જોવા મળે. બરાબર. ઉદાહરણ તરીકે આના ઉદાહરણમાં લેવું હોય સૂક્ષ્મ જરદીએ, તો એમ્ફિઓક્સસ ઓળખો છો તમે લોકો? આના થોડુંક મગજને જોર આપે યાદ આવી જશે. કોણ છે? પણ એક પ્રકારનું પ્રાણી છે. એનો જ ભાઈ મેટાથેરિયા. બરાબર. સાગર ગોટા ઓળખો છો ને? કયો સમુદાય છે સાગર ગોટાનો? સુરત્વચી આવે સાગર ગોટા, સમુદ્ર કાકડી, તારા માછલી એમાં આવે. લખવા દે બાપા, લખવા દે. સુરત્વચી, સૂળત્વચી. બરાબર. સમુદાય છે, એનું ઉદાહરણ છે સાગર ગોટા. એમાં સૂક્ષ્મ જરદીય અંડકોષ આવે. એના પછી મધ્યમ જરદીય અંડકોષ, જરદી હોય પણ ના વધુ ના ઓછી, મધ્યમ. ઉદાહરણ તરીકે ભયજીવી, ભયજીવી નહીં પણ ઉભયજીવી, એના અંડકોષો એટલે કે એના ઈંડા. બરાબર. પછી માર્સુપિલિયસ, સાંભળ્યું કદી એવું નામ? આની માહિતી આપણે લઈશું ચેપ્ટર નંબર 7 માં, માર્સુપિલિયસ એમાં આવશે. અને છેલ્લે ચોથા નંબર નો પ્રકાર આવશે બહુ જરદીય. એટલે સમજી જાઓ ને, પુષ્કળ જરદી હોય એમ. બરાબર. અને એના અંદર તો હમણાં જ આપણે વાત થઈ કે જેમાં પક્ષીઓ સરીસૃપ પણ આપણે બધાના ના ખાઈએ. બરાબર ને. પક્ષીઓમાં ખાલી મરઘા અને બત્તક કહીએ ને એના જ ખાઈએ, કીટકોના. ઓકે. પછી સસ્તન, માનવ સિવાયનું સસ્તન હો, પણ માનવ સિવાયનું સસ્તનમાં અંડકોષ જે હોય એ રહ્યા બધા અંડકોષ આમાં આવે, જેમ કૂતરા બિલાડા બધા એ અંડકોષો. એમ કૂતરા બિલાડા ઈંડા ઉત્પન્ન ના કરે પણ અંડકોષ તો ઉત્પન્ન કરે ભાઈ એમના ચોક્કસ ઋતુમાં. બરાબર. તો આ હતા અંડકોષના પ્રકાર, જરદીહીન, જરદી વગરના, સૂક્ષ્મ જરદીય, મધ્યમ જરદીય, બહુ જરદીય. ઓકે. આ સિવાય કવચના આધારે પણ ઈંડાના પ્રકાર પડે. કવચ એટલે કેલ્શિયમ કાર્બોનેટનું કવચ નહીં કહેતા આપણે, એના આધારે લખું છું. કવચના આધારે અંડકોષ, એના પ્રકારો. પહેલું આવશે સકોષીય અંડકોષ, સકોષ અંડકોષ. આનો મતલબ એવો થાય સકોષ અંડકોષ એટલે કે સખત કવચથી આવૃત હોય ને તેવું, સખત કવચથી આવૃત હોય એવા ઈંડાને કહેવાશે સકોષ. સખત કવચ થી આવૃત અંડકોષ એને સકોષ કહેવાય. બરાબર. ઉદાહરણ તરીકે બસ આપણે જે નામ બોલતા હમણાં એ જ, પક્ષીઓ સરીસૃપ. કેમ કે આ લોકો જમીન ઉપર ઈંડા મૂકવાના ને, એટલા માટે એના અનુકૂળ થવા માટે, એની આજુબાજુ શુષ્કતાથી બચવા માટે એની આજુબાજુ કેલ્શિયમ કાર્બોનેટનું મજબૂત આવરણ જોવા મળતું હશે. બરાબર. એના પછી બીજો નંબર આવશે અકોષ અંડકોષ. એટલે સમજી ગયા, પેલો સકોષ હતો મતલબ કે સખત કવચ હતું, અકોષ. અકોષ નો મતલબ એવો થાય કે એની અંદર સખત કવચ હોતું નથી, સખત કવચ હોતું
નથી. ઉદાહરણ તરીકે બધા જ સસ્તનો બરાબર, પછી અપત્ય પ્રસવી પ્રાણીઓ, બધા જ અપત્ય પ્રસવી પ્રાણીઓ, આ સિવાય જે પાણીમાં ઈંડા મૂકતા હોય એવા બધા જ ઈંડાઓનો સમાવેશ અકોષમાં થાય. ઓકે, સ્પેશિયલ આપણે વાત કરીએ સસ્તન નું અંડકોષ કેવું હોય. જેટલા પણ સસ્તનના અંડકોષ હોય એની અંદર મોટા ભાગે આપણે કીધું જર્દીહીન કાં તો પારદર્શી આવરણ કહેવાય, પારદર્શી એટલે પારદર્શક હોય એટલા માટે બરાબર. અને બીજું આવશે કોરોના, એ કોરોના નામ સાંભળીને જ યાર બીક લાગે, આપણે કોરોના કરી દઈએ, કોરોના રેડિયેટા, કોરોના રેડિયેટા. હાયલ્યુરોનિક એસિડ દ્વારા આ કોરોના રેડિયેટાનું નિર્માણ થાય. હાયલ્યુરોનિક એસિડ એના દ્વારા કોરોના રેડિયેટાનું નિર્માણ થતું હોય છે બરાબર. અને સસ્તનના ઈંડા લગભગ 0.1 મિલીમીટર કદના હોય, એટલે સૂક્ષ્મ લેવલ થયું બરાબર, નાના હોય છે, એની કોઈ આમલેટ બામલેટ ના બનતી હોય. ઓકે, તો આ અંડકોષના પ્રકારો હતા જે ગઈકાલે ચલાવ્યા આપણે, એ અંડકોષ. ઋતુસ્ત્રાવ પતી ગયું અને હવે આવ્યું ફલન અને ગર્ભસ્થાપન. બોલો, કોઈ પ્રશ્ન હોય તો કહો પહેલા. તો એક વાર તમારી પાસે ચોપડી છે સર, તો પેજ નંબર 49, 50 ને 51 વાંચી જાઓ લાઈન ટુ લાઈન. જે લાઈન ના આવડે એ મને અત્યારે જ પૂછી લો, હું બેઠો છું. સર બોલો. જોના પહેલું સીડાનું એક વાર સમજાવો ને. જોના પહેલું સીડા તારે ચોપડી ની અંદર એક કામ કર, આકૃતિ છે 51 નંબર ની ખોલ, 51 નંબર ની આકૃતિ ખોલી, એમાં જોના પહેલું સીડા દેખાડેલું છે અને કોરોના રેડિયેટર પણ બતાવેલું છે. દેખાડ્યું, સાંભળો. આ આકૃતિમાં પણ જોઈ શકો છો, કાલે પણ મેં વાત કરી હતી કે આ જનન માતૃકોષ છે બરાબર. હવે આ જનન માતૃકોષ ની અંદર આ કુટિકા છે, એની બીજું લાલ રંગનું તમને જે દેખાય છે ને એ જોના પહેલી છોડ્યા છે, લાલ રંગનું જે આવરણ છે ને જોના પહેલી છોડ્યા છે. એટલે પ્રથમ નંબરે આ પારદર્શિક આવરણ હોય જેના પહેલી છોડ્યાનું કારણ, આવરણ ખાલી એક જ કામ કરશે, રક્ષણ કરવાનું. કોનું રક્ષણ કરવાનું? આનું, અંડકોષ ની અંદર રહેલી કુટિકાનું, એટલે કે અંડકોષ નું રક્ષણ કરવાનું કામ કરશે બરાબર. અને સૌ પ્રથમ બનતું આવરણ છે. અને પછી જોના પહેલી સુડા જે હોય એના પ્રવર્ધો, જોના પહેલી સુડાના પ્રવર્ધો જે હોય ને એ કોરોના રેડિયેટાનું નિર્માણ કરે છે. તમારા ચોપડીમાં અહીંયા આ આકૃતિ બતાવી જો, આખો અંડકોષ સાયરો આખો, એમાં મેઇન અંદરના ભાગે અંડકોષ જે હોય ને દ્વિતીય પૂર્વ અંડકોષ અહીંયા હોય, જેને માદા જનન કોષ, સોરી માદા પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખાય. માદાનું કોષ કેન્દ્ર આની અંદર હોય અને નળનું કોષ કેન્દ્ર શુક્ર કોષો પાસે હોય, એટલે આ કોષ કેન્દ્ર અને આ કોષ કેન્દ્ર ભેગા થાય એટલે એક યુગ્મ જ બને. તો આ અંદર કોષ કેન્દ્ર હોય એના રક્ષણ માટે જોના પહેલી સુડા પહેલું આવરણ આવે, એના પ્રવર્ધો જયારે કોરોના રેડિયેટાનું નિર્માણ કરશે, જે શુક્ર કોષો હોય એના કોરોના રેડિયેટાન મુક્ત કરીને જોના પહેલી સુડામાં થઈને અંડકોષમાં પ્રવેશવું પડે બરાબર. કોરોના રેડિયેટા તો શુક્રાગ્રહ જે હશે એ એમાં એલા ઉત્સેચકો હટાઈ દેશે. અને આ સિવાય શુક્રાગ્રહમાં એક હાયલ્યુરોનિક ડેઝ નામનો ઉત્સેચક હોય, એ હાયલ્યુરોનિક ડેઝ શું કરશે, જોના પહેલી સુડાના આવરણને હટાવી દેશે અને શુક્રકોષના સીડ્સને અંદર પ્રવેશવા માટે મદદ કરશે હાયલ્યુરોનિક ડેઝ. તો જોના પહેલી સુડા જોઈ લો અને કોરોના રેડિયેટા પણ એ બતાવેલું જો. માનવના અંડકોષ સસ્તનના અંડકોષમાં જોવા મળી રહ્યા, બાકી કોઈ અંડકોષમાં ના હોય, મરઘી બરઘી કોઈનામાં ના હોય, માનવ સિવાય એટલે કે સસ્તન સિવાય. હવે શાંતિથી આખે આખું ઋતુ ચક્ર એકવાર શાંતિથી વાંચી જાઓ. ચાર ગુણનો પ્રશ્ન છે, 5 મિનિટ આપું છું.